સુરતના વરાછા વિસ્તારની પીપી માણિયા હોસ્પિટલમાં શહેરનો બહુ ચર્ચિત કિસ્સો કે જેમાં જહાંગીરપુરા ખાતે નવનિર્માણ થઈ રહેલા પ્રધાનમંત્રી આવાસમાં કામ કરતા ત્રીજા માળેથી શ્રમિકના શરીરમાં લોખંડનો સળિયો ગરદનથી શરીરમાં ઘૂસી ગયો હતો. આ પરિસ્થિતિમાં શ્રમિકને તાત્કાલિક ધોરણે સારવાર આપી દર્દીનું જીવન બચાવવામાં આવ્યું હતું. સુરતના જહાંગીરપુરામાં કામ કરતા સમયે એક શ્રમિકને ઉપરથી પડેલા સળિયો શરીરની અંદર ઘૂસી ગયો હતો, પરંતુ આ સળિયો ગરદનથી પેટ સુધી જતો હોય તેવા કિસ્સામાં તેનું સીટી સ્કેન કર્યા બાદ આગળનું સર્જરીનું આયોજન પીપી માણિયા હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલું હતું. જરૂરી બધા રિપોર્ટ આપ્યા બાદ, ચાર લોહીની બોટલ આપ્યા બાદ સર્જન તબીબો દ્વારા પેટના ભાગે ચીરો મૂકીને આંતરડા અને કિડનીની તપાસ બાદ જે નાની ધમનીને નુકસાન થયું હતું તેનું બ્લીડિંગ રોકવામાં આવેલ, ત્યારબાદ જમણી બાજુની છાતીને ચીરીને સળિયાને કારણે કઈ ફેફસાના શ્વાસના માર્ગને નુકસાન થયું હતું. આ સળિયાને કારણે ફેફસાને આંતરડાની વચ્ચે આવેલા પરદાને નુકસાન થયેલ, શ્વાસની નળી અને ડાયાફાર્મને રિપેરિંગ કરવામાં આવેલ હતું. આ સળિયો હૃદયને સ્પર્શી ગયેલો છે, લીવરથી લઈને કિડનીથી આગળ પહોંચી ગયો હતો. આમ દરેક શરીરના ભાગને બરાબર નિરીક્ષણ કરીને જ્યાં ઈજા હોય તેવા કિસ્સામાં તેનું રિપેરિંગ કરી શરીરમાંથી લોખંડના સળિયાને બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યારે જટિલ સર્જરી પીપી માણિયા હોસ્પિટલના તબીબો દ્વારા કરવામાં આવી હતી. ડોક્ટર ધ્રુવિન લિંબડ, હું કન્સલ્ટન્ટ કાર્ડિયાક એનેસ્થેસિયોલોજિસ્ટ છું. 27 તારીખે આપણે પીપી માણિયા હોસ્પિટલમાં એક ટ્રોમાનું પેશન્ટ એડમિટ થયું હતું, જેને માથાના ભાગેથી ગળાની પાછળથી સળિયો ઘૂસ્યો હતો. લગભગ 4-5 ફૂટ લાંબો સળિયો ઘૂસ્યો હતો, જે છાતીમાંથી થઈ અને પેટ સુધી જતો હતો. શરીરના બધા જે અગત્યના અંગો હોય, વાઇટલ સ્ટ્રક્ચર્સ હોય, એ બધાની ખૂબ જ નજીકથી સળિયો જઈ રહ્યો હતો. આપણે એ સળિયાનો કાઢવા માટેનું જે ઓપરેશન કરવાનું હતું, એ સીટી સ્કેન અને બીજા બધા રિપોર્ટ્સ કર્યા પછી ફાઇનલ થયું કે આ સળિયાને છાતીના ભાગેથી અને પેટના ભાગેથી બે ઓપરેશન કરીને કાઢવો પડશે. આ એક ઇમરજન્સી ઓપરેશન અને મોટું ઓપરેશન હોય છે. યુઝ્યુઅલી આ ઓપરેશન 5-6 કલાક જેવો લાંબો સમય ચાલતું હોય છે, અને એમાં શરીરના અગત્યના અંગો જે બધા ખૂબ જ નજીકમાં હોય એમાં ડેમેજ થવાની અને ત્યાંથી બ્લીડિંગ થવાની બહુ શક્યતા હોય છે. આપણે ખૂબ જ સારી રીતે એઝ અ ટીમ અપ્રોચ આ પેશન્ટ હેન્ડલ કર્યું, જેમાં કાર્ડિયોથોરેસિક સર્જન ડૉક્ટર રવિસાગર પટેલ, કાર્ડિયાક એનેસ્થેસિયામાં હું ડૉક્ટર ધ્રુવિન, આપણા જનરલ સર્જન ડૉક્ટર ગગનભાઈ સાબુ, અમે અને આપણા બીજા એનેસ્થેસિયોલોજિસ્ટ ડૉક્ટર સંકેતભાઈ, અમે બધા ભેગા મળી આ ઓપરેશન લગભગ 4.5-5 કલાકમાં પૂરું કર્યું. ફોર્ચ્યુનેટલી આમાં ખાલી પેશન્ટને આપણે 2 લોહીની બોટલ આપવાની જરૂર પડી ઓપરેશન દરમિયાન, અને ઓપરેશન ખૂબ જ સારી રીતે સક્સેસફુલી થયું.